ધાનેરા તાલુકાની હાલત કોરોના સંક્રમણને બગડતી જઈ રહી છે, જેથી ધાનેરા શહેરમાં લોકડાઉન લાવવું જરૂરી બની જાય છે. આજે ધાનેરા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી FA બાબીની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ મામલતદાર વીરમાભાઈ ચૌધરી તેમજ ચીફ ઓફિસર SM અંસારી સાથે ધાનેરા શહેરની વિવિધ એસોસિએશનના પ્રમુખ વેપારી આગેવાન હાજર રહ્યા હતા. જે દરમિયાન ધાનેરામાં વધતા કોરોના કેસોની ઓક્સિજન તેમજ હોસ્પિટલોની હકીકતો રજૂ કરવામાં આવી હતી. ધાનેરા તાલુકાને કોરોના વાયરસથી બચાવવા માટે આજે વડીતંત્રએ 4 દિવસનું લોકડાઉન કરવા માટે રજૂઆત કરી હતી. અથવા તો 500 રૂપિયાનો નફો કરવા આપણે દુકાન ખોલશું ને 5 લાખનો ખર્ચો આવી જાય. એના કરતા બેટર એ છે, હું પોતે અમે મજબૂર છીએ, નોકરીમાં તો અમે ફરીએ છીએ, બાકી પગાર કામ મૂકીને અમારું ચાલે તો ઘરે બેસી આ રીતે બહાર ફરવાનું પસંદ ના કરે, કેમકે આ સિચ્યુએશન અમે જાણીએ છીએ, અમે લોકોને એવી હાલત જોયેલી છે, માટે આપણને બીક લાગે છે. એટલે તમામને અમારી વિનંતી છે કે આપણે જે 6 દિવસ જે બંધ રાખ્યું છે એને સ્વયંભૂ આપણે હજુ બીજા 4 દિવસ એક્સટેન્ડ કરીએ 30 તારીખ સુધી, એવી તમામ વેપારી એસોસિએશન તમને અમારી અપીલ છે. ધાનેરા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ વેપારી આગેવાનો સાથેની આ બેઠકમાં 4 દિવસ દરમિયાન વેપારી આગેવાનો પોતાના પરિવારજનોને રસી અપાવવા માટે આગળ આવે અને દુકાનદાર માટે એ ટેસ્ટ માટે 4 દિવસ મહત્ત્વના સાબિત થશે. વધતા જતા કોરોના વાયરસના કેસો સામે 4 દિવસ સાર્થક સાબિત થાય તેમ છે. સવાર સાંજ દૂધ પાર્લર તેમજ શાકભાજી માટે છૂટ અપાઈ છે, તેમજ મેડિકલ સેવા પણ ચાલુ રહેશે. ધાનેરાના ચીફ ઓફિસર SM અંસારી સાહેબે લોકડાઉનના સમયગાળાના વધારાને લઈ વધુ માહિતી આપી હતી. આજરોજ પ્રાંત ઓફિસ ખાતે ધાનેરા શહેરના તમામ વેપારી અગ્રણીઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી, જેમાં છેલ્લા જે 6 દિવસથી આપણે ત્યાં લોકડાઉન હતું એ લોકડાઉનને 4 દિવસ માટે વધુ વધારવા માટે સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વેપારીઓની સર્વસંમતિથી આ નિર્ણય લેવાયેલ છે અને સ્વેચ્છાએ ધાનેરા 30/4 સુધી એટલે કે આવનાર 4 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અગાઉ પણ જે 6 દિવસનું લોકડાઉન હતું એ રીતે જ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. એટલે આ નિર્ણય માટે હું ધાનેરા વેપારી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ 4 દિવસ દરમિયાન જે 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો છે તેમનું વેક્સિનેશન ક્યાંક ને ક્યાંક તો થઈ જ ગયું છે, પરંતુ જેને બી બાકી છે એ તમામ 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો વેપારીઓ વેક્સિનેશનનો લાભ લે અને વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં ખૂબ સાથ સહકાર આપે.